ટેકનો ગુજરાતના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌએ નિહાળ્યો, સાંભળ્યો અને અનેરો આનંદ કર્યો. એ સંદર્ભે અભિપ્રાય આપવાનો પણ એડમિનશ્રીઓએ ચાન્સીસ આપ્યો. તેમનો જ એક મારો અભિપ્રાય અહીંયા હું રાખું છું. મને એવું લાગ્યું કે વોઇસ મેસેજથી કદાચ લાંબો થઈ જશે તો કોઈ સાંભળશે નહીં, પરંતુ ઓડિયોનું નામ સાંભળશે તો કંઈક વિશેષ હશે એટલે સાંભળશે. એ સંદર્ભમાં હું ઓડિયો સ્વરૂપે મારા અભિપ્રાયના અભિપ્રાયો રજૂ કરું છું. કંઈક એવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપવા છે કે જેનાથી તમને પણ જીવનમાં કંઈક શીખવા મળે અને આવનારા સમયમાં તમને પણ કંઈક શીખવા મળે. સાથે સાથે કોરોનાગ્રસ્ત આ મહાપરિસ્થિતિ ચાલી રહી છે, તેમાંથી પણ કેટલાક સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે આપણે એન્જોય કર્યો એની પણ મને ખૂબ જ આનંદ છે, અને આપ સર્વેને પણ હશે, કેમ નહીં, હે ને? તો વાત જેને મારી સમજાતી નથી, વાત જેને મારી સમજાતી નથી, વાત જેને મારી સમજાતી નથી એટલું નથી એ ગુજરાતી પણ નથી. તો આપ સૌ મિત્રોને તો સમજાય છે ને? તો આપણે તો ગુજરાતી છીએ અને આપણે તો સૌ એક પરિવારના સભ્યો છીએ અને આપણે તો એક સમાજને એક નવી દિશા આપનાર એક યુવત છીએ. માટે જ આજના આ સ્વપ્રસ્તુત કાર્યક્રમમાં મયુરભાઈએ અંતે કહ્યું, જેમ સૌ એક ગ્રુપના સભ્ય તરીકે નહીં પરંતુ એક પરિવાર સ્વરૂપે જોડાણા છીએ. માટે જ આ ટેકનો ગુજરાતની રચના ને 6 મહિના પર પૂર્ણ થઈ ગયા. ક્રિએટર સંદીપે ખૂબ સરસ સંદીપભાઈએ એની રચના કરી અને મને અને આપને અને અનેક ટેકનોલોજીની જેમ ઉમેશભાઈએ કીધું કે નસ જાણી લીધી છે, એમ મને પણ ક્યારેક આવા જ વિચાર આવે છે. જેમ ઉમેશભાઈએ કીધું, અન્ય તો એવા કેટલાય મિત્રો છે જ્યારે ક્વેશ્ચનના આન્સર કરતા હોય છે એમનો સેલ્ફ કોન્ફિડન્સ જોઈ અને એવું જ લાગતું હોય છે કે તમે મોબાઈલમાં ફરીને આવ્યા છો, તમે કોઈ સોફ્ટવેર એન્જિનિયર છો. ના યાર, પણ અમારે સોફ્ટવેર એન્જિનિયર કરતા પણ અમે ભૂકા કાઢી નાખીએ એવા છીએ. તો આ સ્વપ્રસ્તી કાર્યક્રમમાં મારે આજે ચાન્સીસ મળ્યો છે એક એકના નામ લઈ, અને એટલા જ માટે મેં આ ઓડિયો તૈયાર કરી રહ્યો છું. સમથિંગ 36 પ્રસ્તુતિ હતી, દેવિડભાઈ જોશીથી લઈ અને મયુરભાઈ ચૌધરી સુધી બધાની જ પ્રસ્તુતિ. ખરેખર આજે મેં કાલે જ્યારે પ્રસ્તુતિ પતી પછી થોડું ખાવાનું થયું, મને એક ભાઈએ સવાલ કર્યો હતો કે તમારી બહેનો ખાવાનું કઈ રીતે બનાવે જેમને દેખાતું નથી, એમને એ તો કંઈક મરચું ઊંધું નાખી દે તો કંઈક મીઠું ઊંધું નાખી દે તો પણ આટલું સ્વાદિષ્ટ કેમ બને છે અને અમારાથી કેમ આટલું નથી બનતું. મેં કીધું તમે આગ બંધ કરીને બનાવો, ક્યારેક મરચું ક્યારેક નમક ઊંધું પડશે તો ઓટોમેટિક સ્વાદિષ્ટ થઈ જશે. એટલે જ આવા સ્વાદિષ્ટ કાર્યક્રમમાં આપ સૌ એકત્રિત થયા છો અને ઘણા એના રિવ્યૂ આપવાના છે, એટલા જ માટે આ વોઇસ નોટ અને આ ઓડિયો સ્વરૂપે મારો સંદેશ આપના સુધી પહોંચશે એવી આશા સાથે શરૂઆત કરીએ. ડેવિડભાઈ જોશી જેઓ ખૂબ સરસ મજાનું ગાય છે અને અવારનવાર એમને તો એક સિંગરકાર તરીકે પણ સાંભળ્યા છે અને ખૂબ સરસ તેઓ ગાય છે, અને અહીંથી યશ શાર્દુલ જે મારા પરમ મિત્ર એન્કરિંગ પણ કરે છે અને ખૂબ સરસ મજાનું એ એન્કરિંગ કરે છે, જેને આપને પણ આનંદ આવ્યો હશે. બીજા નંબર ઉપર આવે છે બેનશ્રી અસ્તાના બેન, જેઓ પ્રાર્થના રૂપી પોતાની પ્રસ્તુતિ પ્રસ્તુત કરી છે, અને કહેવાય છે ને કે ઈશ્વરના માર્ગ સુધી શાંતિથી પહોંચવું હોય અને કાર્યક્રમની શરૂઆત પણ પ્રાર્થનાથી જ થાય છે, એવી જ કંઈક બેનશ્રી અસ્તાના બેને પોતાના સુંદર મધુર અવાજમાં એક કવિતા સંભળાવી આપણને. અને ખરેખર જેમ કવિને શબ્દો હારે ફાવી જાય છે ને, એમ મને ટેકનો ગુજરાત હારે ફાવી ગયું છે. પહેલેથી જ જ્યારથી ગ્રુપના
રચના થઈ ત્યારથી જોડાયેલો છું અને વડીલોના આશીર્વાદથી અને આપ સૌના આશીર્વાદથી ટેકનોલોજીમાં તો એટલો બધો માસ્ટર હું નથી, પરંતુ તો પણ માસ્ટર નતો તો આ ટેકનોલોજી એવું ક્ષેત્ર છે કે એડમિન શ્રીઓને આ મિત્રોએ કરી દીધો છે મને હવે તો મને પણ ફાવી ગયું છે. બેનશ્રી અસ્તાનાબેનની પણ પ્રસ્તુતિ સાંભળી અને ખૂબ આનંદ થયો. ત્રીજા નંબર ઉપર હતું અમીનાબેન, ચુવન અમીના એવું કંઈક એમની અટક હતી. તો અમીનાબેનની પ્રસ્તુતિ લાજવાબ હતી. ખરેખર અમીનાબેને ખૂબ મજાની પોતાના જ અલગ જ અંદાજમાં કંઈક પ્રસ્તુતિ રજૂ કરી છે અને એમનો જે સેલ્ફ કોન્ફિડન્સ અને એમનો આત્મવિશ્વાસ અને એમનો જે સાંભળવાની મજા આવી છે, ખરેખર હું એ મારી જ એક વાત કરું છું. જ્યારે નવું નવું સ્ટાર્ટ થયું ત્યારે મેં ખુદે સ્વીકાર લઉં છું કે હેન્ડસ્ફ્રી નથી ભીડાઈ, પરંતુ જ્યારે થોડોક અવાજ આવ્યો, જ્યારે થોડીક કંઈક મજા આવી એટલે મને મયુરભાઈએ તો કીધું, એ વોઇસ મેસેજ મેં સાંભળ્યો પણ નતો, પછેઠેઠ પતી ગયું પછી બધું સાંભળ્યું, કારણ કે હું ઇમરજન્સીમાં ફટાફટ આવ્યો તો સાંભળવા અને એક સાથે પછી મજા આવતી ગઈ એમ ઘરવાળાને પણ કહી દીધું કે હવે હું કંઈ કામ નહીં કરી શકું, બટ આઈ એમ બિઝી. એવી જ કંઈક અમીનાબેનની પ્રસ્તુતિ ચાલુ થઈ અને મેં મારા હેન્ડસ્ફ્રી મેં કાન ઉપર નાખ્યા અને કાઢ્યા સેટ. શું વાત કરું તમને, મયુરભાઈ ચૌધરીની પ્રસ્તુતિ સુધી ત્યારે પણ મન તો નહોતું થતું, એમાં ખૂબ મજા આવી. પછી ચાર નંબર ઉપર હતા ઉમેશભાઈ પરમાર, જેઓ ગાંધીનગરથી છે અને એમને પણ એમની મોટિવેશન સ્પીચ ખરેખર મોટિવેટ કરતી જાય છે. કંઈક ને કંઈક નવું નવું મેળવવાની ઝંખના ઉભી થાય છે આ સ્પીચ સાંભળું તો. હવે મારે લાગે આ સ્પીચને સ્ટાર કરી અને રાખવી પડશે, કારણ કે જ્યારે પણ કંટાળું ત્યારે આ ટેકનો ગુજરાતને ખોલું અથવા તો કંઈક એવી રચના કંઈક એવું કરું કે જેથી મને પણ કંટાળો ના આવે અને શ્રોતા મિત્રોને પણ મજા આવે. તો અવારનવાર આવા જ કંઈક ઉજવતા રહો અને ઉમેશ સરે જે વાત કરી છે તેમની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિ તથા હેપી ન્યૂ યરની શુભેચ્છાઓ આપી છે તો ઉમેશ સરની મોટિવેશન સ્પીચ ખરેખર માર્ગદર્શિત કરતી જઈ અને થેન્ક યુ સો મચ ઉમેશ સર. પાંચમા નંબર ઉપર ભાઈ શ્રી કિશનભાઈ, જેઓ ખૂબ મજાની એક ગીતની કહેવાય છે ને ગાયું છે અને એવું ગાયું છે ખરેખર બેહોશ ઉડતા જાય છે. ગીત સાંભળવાની પણ એવી જ કંઈક અનેરી મજા હોય છે. લાગતું હતું કે હું હવે ઓલ્ડ ઇઝ ગોલ્ડના જમાનામાં જતો રહ્યો છું ખરેખર. છઠ્ઠું એક વક્તવ્ય હતું બેનશ્રી આયશાબેનનું અને ખરેખર એમાં પણ એ વક્તવ્યમાં જે શીખવા લાયક છે અને જેમનો આત્મવિશ્વાસ સાંભળી અને મને પણ એમ થયું ખરેખર ટેલેન્ટના અવતાર તો આ ટેકનો ગુજરાતમાં જ પાકે છે. એમનો જે આત્મવિશ્વાસ અને એમની જે સ્પીચ અને એમના જે બોલવાના હાવભાવ ખરેખર મજા મુકતા જાય છે. તો ખૂબ મજા આવી બેનશ્રી આયશાબેનને સાંભળી અને ખૂબ મજાની એમની આ પ્રસ્તુતિ અને એમનું આ વક્તવ્ય, ખરેખર ખૂબ આનંદ થયો અને મજા આવી. એક અલગ જ અંદાજમાં યશભાઈએ પણ એન્કરિંગ કર્યું અને બેનશ્રી આયશાબેન પણ ખૂબ મજાનું એક વક્તવ્ય સંભળાવ્યું. તો થેન્ક યુ આયશાબેન, તમે પણ અમને કંઈક નવું શીખવાની એક પ્રેરણા જગાડી છે. થેન્ક યુ સો મચ. સેવન નંબર ઉપર આવે છે હેતલબેન, ખૂબ મજાનું એમને આ ગીતનું ગાયું છે અને શુભ વાત કરવી કે આ ગીત કેવું ગાયું છે, કેવું ગાયું છે એમ કહેવાય કે આ રચના ખરેખર બહુ મસ્ત છે એમ, વધુ તો કહેવા માટે શબ્દ નથી એવું તો નથી, પરંતુ આ રચના માટે શબ્દ નથી એવી આ પ્રસ્તુતિ હતી અને આને માળી અને મારા હેન્ડસ્ફ્રી પણ મેં અલગ જ અંદાજમાં કરી દીધા ફૂલ અને એમાં ખરેખર વાગે તો એવું લાગે કે સાઉન્ડ સિસ્ટમમાં બેઠા.
સ્પેશિયલી થેન્ક યુ હેતલબેન આપને, અને ખૂબ સરસ ગાયું. યુ મચ સચ પ્રોગ્રેસ. હવે જે મિત્રો મારે વાત કરવી છે, એ વાત કરવી છે 8મા નંબરની પ્રસ્તુતિ. અને એવી પ્રસ્તુતિ, હા હા, શું વાત કરવી. વાત કરતા ટાઈમ જ, સાંભળતા ટાઈમ તો એટલું હસી લીધું, પણ વાત કરતા ટાઈમ થોડુંક બાકી રહી ગયું લાગ્યું, એવું મને લાગે છે. અને આમાં તો હેન્ડ ફ્રી ખુલી ગઈ તો બાજુવાળા પણ હસવા માંડે કે આ શું સાંભળે છે. બે જણ બાજુવાળા બીજે આવ્યા તો એ પણ નોર્મલ હતા, એટલે એમને પણ પોતાના જે આપણે આશીર્વાદે ખરેખર જે બોલ્યો છે, ખરેખર જોક્સ છે, એનો અવાજ છે કિશોર કાકા, બહુ યાદ આવે છે આશીર્વાદ. ખરેખર બહુ મસ્ત છે અને બહુ સુપર ડુપર હિટ છે અને બહુ મસ્ત છે અને બહુ ફાઇન છે, બહુ એકદમ ફાઇન છે. સુપર ડુપર એક સે એક હીરો, ઉસમે સે એક હીરો આશીર્વાદ શર્મા. આજ કી શામ આશીર્વાદ કે નામ, સોને ઓર ચાંદી કે હીરો હૈ. અરે ચાંદી કી વાત છોડો ને, ચાંદી તો અહીંયા કમ પડતા હૈ, લેકિન સોને મેં ભી હરીફાઈ હૈ. કોઈ કહેતા હૈ મેં 24 કેરેટ હું, ઓર કોઈ કહેતા હૈ મેં 24 કેરેટ હું. એ સોને મેં તો 24 આતા હૈ, યહાં તો કોઈ 26 ઓર કઈ કઈ નિકલ જાતા હૈ, પતા હી નહીં રહેતા સાલા. એસે એસે હીરો ટેકનો ગુજરાત કે ગ્રુપ મેં શામિલ હૈ, તો મેં ટેકનો ગુજરાત કે એડમિનો કો એસા હી કરના ચાહુંગા કે આપ સતત પ્રયાસશીલો કે સાથ આગે બઢે. ઓર મેરી વાત કો અબ ગુજરાતી મેં લાતા હું. ખરેખર આ આશીર્વાદ એવી રચના કરી છે ને કે આશીર્વાદ કહે છે જેવું, કે જ્યાં રિક્સ હોય છે ત્યાં એન્ટ્રી ફિક્સ હોય છે. આપણે કામ જ એવા કરીએ છે ને કે વન્સ મોર જ બોલાવવા પડે, બાકી આપણે કામ કરતા જ નથી. એવી જ રચના આશીર્વાદે આપના સમક્ષ અને મારા સમક્ષ પ્રસ્તુત કરી છે. તો થેન્ક યુ સો મચ. આશીર્વાદમાં થોડોક વધારે ટાઈમ લઈ લીધો, પણ ટાઈમ લેવા જેવો હતો અને ખૂબ મજા આવી. પરંતુ આપણે ફટાફટ ચાલવાનું છે અને ઘણા ઓછા સમયમાં ઘણી લાંબી મંજિલ કવર કરવાની છે. તો હવે આપણે નોન સ્ટોપ ચાલીશું અને હવે એન્કર પણ ખૂબ મજાના આવી રહ્યા છે, બેન શ્રી કૃષ્ણાબેન. અને ખરેખર એમને જે એન્કરિંગ કર્યું છે એ હેન્ડસ્પ્રીમાં તો એવું લાગે છે કે કોઈક મોટા સ્ટુડિયોમાં અને સાઉન્ડ સિસ્ટમમાં બેઠા છે, એવી જ કંઈક એન્કરિંગ હતી. તો ખૂબ મજા આવી યશભાઈ આપનામાં. હવે વાત કરીએ આગળ. તૃપ્તિબેન પંડ્યાની વાત કરીએ તો હા હા, ખરેખર સુપર ડુપર હિટ પ્રસ્તુતિ હતી. તૃપ્તિબેન પંડ્યાની પણ સાંભળી અને મજા આવી. અને બેન શ્રી કૃષ્ણબેનનું પણ એન્કરિંગ કંઈક અલગ જ અંદાજમાં અને ખૂબ મજા આવી. અને ખરેખર એ છેલ્લે બોલે છે લેટ્સ એન્જોય એમ બોલે છે, ત્યારે તો હેન્ડસ્ફ્રીમાં એવું લાગે છે કે આ સાઉન્ડ સિસ્ટમમાં ખરેખર આમાં બહુ મજા આવે છે. અને જે તાળીઓ પડે છે ત્યારે તો આ એમ થાય છે કે આના કરતા તો મોદીના ભાષણમાં બેહું, એના કરતા તો આ ટેકનો ગુજરાતના કાર્યક્રમમાં અતિ સુંદર છે. તો ખૂબ સરસ. 10મા નંબર ઉપર આપણે વાત કરીએ જિજ્ઞાસા બેનની. તો બેન શ્રી તમારી પણ કેટલીક રચનાઓ સાંભળી અને આ રચનાઓ સાંભળવામાં ક્યારે હું ક્યાંય ખોવાઈ ગયો મને ખુદને નથી ખબર. તો ખૂબ સરસ બેન શ્રી, મજા આવી ગઈ. 11મા નંબરની જે વાત કરવી છે અમારે યશ શાર્દુલની વાત કરવી છે, જેઓ એવા સિંગર છે, જેઓ એવા કલાકાર છે, જેઓ એવા એક ગાયક છે અને જેઓ એવી એક ગીતમાં અંદાજ રજૂ કરે છે, જેઓ એમનો એક અવાજ રોમેન્ટિક ક્યારેક બહુ કેરિંગ થઈ ગયા હોય તો બોરિંગ કરવા માટે ચાલે એવો અવાજ. અને મારો પરમ મિત્ર યશ શાર્દુલ એવી ગીત ગાય છે, એમાં કંઈક એવા ભાવ પ્રગટવ કરે છે અને એના અવાજમાં એવું જાદુ રહેલું છે જેમાં મને પણ અને મજા મૂકતું જાય છે. શું તમે બધા કંટાળી ગયા? અરે માફ કરજો, હજી તો આપણે કેટલાય મિત્રોને માણવાના છે. કંટાળો એમ થોડો આવે કઈ, આ તો એક યશભાઈ હતા તો મજા આવી યશભાઈ આપને સાંભળીને. હવે વાત કરીએ આગળ. 12મા નંબર ઉપર એક પ્રસ્તુતિ આવી હતી
અને જેમનું નામ હતું દીપ્તિબેન. શું વાત કરવી, દીપ્તિબેનની ખરેખર પ્રસ્તુતિ સાંભળી અને તો મને પણ કંઈક કરવાની જીવનમાં ઝંખના ઊભી થાય છે, અને કંઈક નિહાળવાની, કંઈક સાંભળવાની, કંઈક આપના સુધી શેર કરવાની, અને કંઈક ને કંઈક ટેકનોલોજીને ચાહે વિષય હોય, ચાહે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, એ ચાહે સંગીતની કોઈક સ્પર્ધા હોય, એ ચાહે અન્ય કોઈ સ્પર્ધા હોય, પરંતુ જેમાં આ ટેકનો ગુજરાતમાં હંમેશા હર કાર્યક્રમમાં હું હાજર રહીશ એવી એક અભ્યર્થના આપું છું, અને એવો એક કોન્ફિડન્સ અને એવો એક જે પણ કહો આપું છું. તો બેનશ્રી દીપ્તિબેન અને દીપ્તિ દીદી જે પણ કહું, દીપ્તિબેનને સાંભળી અને મને પણ આનંદ થયો અને આપ સૌને પણ થયો હશે, તો થેન્ક યુ સો મચ દીપ્તિબેન. પરંતુ મિત્રો, હું અને મયુરભાઈ જ્યારે પર્સનલમાં અમે બે વાતો કરતા હતા, તો ખરેખર મયુરભાઈએ મને એક જે વાત કીધી એ હજી પણ હું ક્યારેક વિચારું છું કે ટેકનો ગુજરાત છે એની જગ્યાએ એન્કર ગુજરાત રાખ્યું હોત તો કેવું લાગોત, ખૂબ સોબત ને. તો એ પણ મયુરભાઈ સ્પેશિયલી થેન્ક યુ તમને પણ કે તમે આવું એક નામ આપ્યું અને આવું એક નામનું સર્જક કર્યું એવા જ એન્કર શ્રી આશીર્વાદ ભાઈ ખૂબ સુંદર એન્કરિંગ કરે છે, અને સાંભળીને આશીર્વાદ ભાઈને પણ આપને સૌ મજા આવી હશે. મને તો સ્પેશિયલી થેન્ક યુ આશીર્વાદ, કારણ કે આશીર્વાદ તમારો ખાસ ફ્રેન્ડ છે, એટલે એને પણ સાંભળી તો બને નહીં અને આશીર્વાદને સાંભળીને તો કંઈક અલગ જ મજા આવી, તો સ્પેશિયલી થેન્ક યુ. બટ હવે જે પ્રસ્તુતિની વાત કરવી છે એ પ્રસ્તુતિ છે એકતાબેન ચૌધરી. આ સારું ટેકનો ગુજરાત છે ને એ નવા નવા હીરા ઉત્પન્ન કરે છે, હીરાની બજાર છે સાલી, એવું જ લાગે છે. એકથી એક ચડિયાતા આવે છે, એમ થાય છે કોની વાત કરવી ને કોની ના કરવી, કન્ફ્યુઝન વાળી લાઈફ છે આ. પણ એવું જ એક લાઈફમાં ક્યારેક કેરિંગ થઈ ગયા હોય તો બોરિંગ એક એકતાબેને પોતાની પ્રસ્તુતિ રજૂ કરી, એમાં મને પણ ખૂબ મજા આવી અને હેન્સફ્રીમાં પણ આહા શું વાત કરવી, જ્યારે ગીત આવે છે ને ત્યારે હેન્સફ્રીમાં કંઈક અલગ ભાવો પટકે છે, કંઈક અલગ ભાવો પ્રગટે છે, તો ખૂબ સરસ. અને થેન્ક યુ સો મચ, સ્પેશિયલી થેન્ક યુ એકતાબેન ચૌધરી. આમાં હાચા કિશોર કાકા હતા હો આશીર્વાદ, તો 14મા નંબર ઉપર કનેક્સા જાડેજા જેમની પણ પ્રસ્તુતિની શું વાત કરવી, આહા એકથી એક પણ એવા છે કંઈક નથી ખેવાતું, શું કહું. મારો ઓડિયો તો ઓલરેડી લાંબો થઈ જ ગયો છે, આપને કંટારો આવે તો મને માફ કરજો, અને બહુ શોખ થાય તો બે રોટલા વધારે ખાજો, બટ આજે કરવો છે એટલે કરવો છે એટલે કરવો જ છે. તો હું કહેતો હતો ને 7મા 8મા નંબર ઉપર મેં કીધું હતું કે સાલું બહુ વાતો થઈ ગઈ છે, હવે આપણે ફટાફટ ચાલવું છે, પણ નથી ચલાતું, બહુ પ્રયત્ન કર્યો છે. આ કનેક્સા ભાઈ જાડેજા જેવા આવે છે તો એમની પ્રસ્તુતિ સાંભળો તો સાલા વન્સ મોર થાય છે. થેન્ક યુ સો મચ, સ્પેશિયલી થેન્ક યુ આશીર્વાદ. તારી તો વાત કરવી એટલી ઓછી છે, પણ એકથી એક પ્રસ્તુતિ તારી એન્કર નહીં, તારે તો પ્રસ્તુતિમાં તને ખરેખર હું લાજવાબ પ્રસ્તુતિ સાંભળવા મળી રહી છે. અને એમના જ એક રોહિતભાઈ વાઘેલા ટેકનો ગુજરાતના એક હીરા, એક સુવર્ણ હીરા તરીકે પોતાની પ્રસ્તુતિ પ્રસ્તુત કરી છે, અને એમને પણ સાંભળી અને સ્પેશિયલી મજા આવી, તો સ્પેશિયલી થેન્ક્સ રોહિતભાઈ. 16મા નંબર ઉપર અશોકભાઈ બારોટ જેવો બેવફાનું, જી હા મેં વહી હું જો હર બે જો બેવફા શખ્સ કી ઓકાત લિખતા હું, અને એમનું જ એક બેવફાનું કાવ્ય ખરેખર આહા શું વાત કરવી, આ સાંભળી અને ખૂબ મજા આવી. પોતાનું જ આ કાવ્ય કંઈક અલગ જ અંદાજમાં, પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ અને પોતાનો આત્મવિશ્વાસ, ખરેખર એ સાંભળ્યું ને તો સાલી સ્પેશિયલી થેન્ક્સ તો બનતા હે એક અશોકભાઈ બારોટ કે લીએ, મજા આવી ગઈ. 17મા નંબરની જે વાત કરવી છે, બહારો ફૂલ બરસાવો, હું કોઈ દી જીવનમાં ગાતો નથી, પણ સાલું આજ કેમ ખબર નહીં પડતી શું કરી રહ્યો છે, આવું ક્યારે બોલવાનો મોકો મળ્યો નથી અને આજ મળ્યો છે ત્યારે સાલું ગાવાનું પણ આવી ગયું છે, એવી જ એક પ્રસ્તુતિ ભાઈ શ્રી અજય ચૌહાણ. તો અજયની પણ પ્રસ્તુતિ સાંભળી ખૂબ મજા આવી, અને ખરેખર એક સિંગરની
હું જો કદાચ વડાપ્રધાન હોત તો એક સિંગરનો એવોર્ડ તરીકે અજયભાઈને ઘોષિત કરોત, જેમ 2020 લતા મંગેશકર પુરસ્કાર ઉષાબેનને મળ્યો છે એમ હું કદાચ હોત તો અજયભાઈને આપી દોત, એના લાયક છે. પછી જે પ્રસ્તુતિની વાત કરવી છે એ છે સુમિત્રાબેન ગઢવીની, તો સાલી વાત જ ના થાય એવી છે. એમ તો ઘણા બધા ફ્રેન્ડ્સને સાંભળ્યા હોય છે, પરંતુ આ પ્રસ્તુતિમાં એવા પ્રહો પ્રગટે છે અને એવી પ્રસ્તુતિ બેન શ્રી સુમિત્રાબેનની, સ્પેશિયલી થેન્ક્સ સુમિત્રાબેન. ભાઈ શ્રી આશીર્વાદનું એન્કરિંગ તો સાંભળ્યું, આશીર્વાદ તે જ્યાં સુધી એન્કરિંગ કર્યું ને ત્યાં સુધી મારી એન્સ્પ્રી જરાય નથી અલીઓ, કમ્પ્લીટ હરેક શબ્દ તારા દિમાગ સુધી પહોંચે છે. સાલો ગજબનું એન્કરિંગ છો. અને હવે મહેંદી અલીભાઈની કંઈક શાયરીઓ, વાહ વાહ ભાઈ વાહ, શાયરીઓની તો હું વાત કરવી. અને અહીંથી મારું જ એન્કરિંગ શરૂ થાય છે, તો મને તો આપ સૌએ સાંભળ્યો જ હશે, અવારનવાર કંઈક ને કંઈક સાંભળ્યો હશે, કારણ કે અમારે તો આદત થઈ ગઈ છે બોલવાની. એટલે તો મહેંદીભાઈનું પણ સાંભળ્યું, સ્પેશિયલી થેન્ક્સ મહેંદી અલીભાઈ. ચાલો મીતભાઈને પણ ઓળખું છું, એટલે જ્યારે જ્યારે ભજનની વાત કરું ને ત્યારે જૂનાગઢ બહુ યાદ આવે છે હો, અને જૂનાગઢમાં હોય તો એમાંય મીતભાઈને અંદાજ હશે, એને બી સ્કૂલ. અને મીતભાઈના ભજનો બહુ યાદ આવે છે ખરેખર, મીતભાઈનું આપનું પણ ભજન બહુ લાજવાબ હતું, સ્પેશિયલી થેન્ક્સ મીતભાઈ. અને હવે 21 નંબરની વાત કરવી છે, એ છે વિરાટભાઈ ગઢવી. તો એક સુમિત્રાબેન ગઢવી ગયા, એમની પ્રસ્તુતિ સાંભળી અને ખૂબ આનંદ થયો. તો ત્યાં સુધી અહીંયા પછી સ્ટોરી આવી, તો મેસેજ હેન્ડસ્પ્રી ખોલી હતી પાણી પીવા માટે, એ પણ મારા અનુભવો તમને શેર કરું છું. અને અહીંયા પ્રસ્તુતિ લઈને આવ્યા હતા વિરાટભાઈ ગઢવી, જેમની એક કવિતા ઘણું બધું જીવનમાં શીખવી જાય છે, કંઈક એમની કવિતા જીવનમાં ઘણું બધું ઉતારી જાય છે, એમની એક કવિતા ઘણું બધું જીવનમાં અનુભવ કહું કે વાણીથી સંભળાવું કે ઘણું બધું નવું નવું શીખવી જાય છે. તો બે ભાઈ શ્રી વિરાટભાઈ ગઢવીની કવિતા ખરેખર વિરાટદાન ગઢવી જેવી છે. 22 નંબર ઉપર હતા ભાઈ શ્રી સંદીપભાઈ રામી, જેઓ આ ગ્રુપના એક સર્જક છે, અને એમને પણ પ્રસ્તુતિ મૂકી હતી. કેવું પડે હે ને, કે સાલું સર્જક થયા પછી સર્જકમાં પણ એમની એવી પ્રસ્તુતિ આપી, એવી પ્રસ્તુતિ આપી કે કંઈક આવું તમે જો કે કોઈ દી સાંભળ્યું નથી બરોબર, પણ આ સાંભળીને તો સાલું વન્સ મોર બૂમ પડતી હતી એવું લાગ્યું. હેન્ડસ્ફ્રીમાં પણ હો, ભલે નથી પડતી પણ મને એવું થતું હતું. થેન્ક યુ સો મચ સંદીપભાઈ રામી. પછી વાત કરવી છે 23 નંબર ઉપર વર્ષાબેન જૈન, જેઓ સુરતથી છે, અને એમનું એક ગીત હતું, આહા ખરેખર શું વાત કરવી એવું ગીત હતું. તો સ્પેશિયલી થેન્ક્સ વર્ષાબેન સુરતથી જૈન, કીપ કન્ટિન્યુ, તમે સતત આવી મહેનત અને પ્રગતિના પાંખે ઉડતા રહો. તો વર્ષાબેન સ્પેશિયલી થેન્ક્સ. પછી વાત કરવી છે, અહીંયા મારો એન્કરિંગનો તો દોર પૂરો થાય છે, પણ હવે છે વાત કરવી છે આ રંગલો ને રંગલી. તો અહીંયા એક કહેવાનું મન થાય કે તમે બધા બોરિંગ થઈ ગયા હશો અને તમે બધા અકળાઈ ગયા હશો મને સાંભળીને. જે પણ મિત્રોએ સાંભળ્યો હશે, બધાએ તો નહીં સાંભળ્યો હોય પણ જેટલાએ સાંભળ્યો હશે એટલા મિત્રો અકળાઈ ગયા હશે. તો ભી ટ્રેલર હૈ, યે તો ભી ટ્રેલર હૈ, પિક્ચર તો ભી બાકી હૈ મેરે દોસ્ત. એવી જ કંઈક હવે પ્રસ્તુતિનો જે એન્કરિંગ કરવાનું હોય છે એ કાર્યક્રમ રંગલો અને રંગલી, એટલે કે બેન શ્રી અસ્તાનાબેન અને બેન શ્રી આયશાબેન એવું રજૂ કરે છે. ખરેખર કોમેડી શોનો કદાચ એવોર્ડ 2020માં આપવાનો થશે ને, તો 2020નો તો વાદો નથી કરતો, બટ 2035 યા 2040માં હું કદાચ, મારું પણ એક સપનું છે પ્રાઇમ મિનિસ્ટર બનવાનું બરોબર. સપના જોવા તો નીચા થોડા જોવા યાર, હાઈ ફાઈ જોવાના. પછી ભલે ને સપનું ચાલુ એવું છે કે ખેતરમાં આપણે ભાત આપવા જઈએ ને તો એરોપ્લેનમાં બેહીને ભાત આપવા જાવ છે, ડ્ર ચલો લઈ લો મમ્મી ભાત, હું જાઉં છું ગુડ બાય. એવું જ કંઈક એન્કરિંગ કંઈક કરે છે
ભાઈ બેનશ્રી અસ્તાનાબેન અને બેનશ્રી આયશાબેન, જેમના ઉપે રંગલો અને રંગલી, શું વાત કરવી સાલી. તો 25 નંબર ઉપર પાછા એકવાર બેનશ્રી આયશાબેન અને બેનશ્રી અસ્તાનાબેન, કોઈને પણ જેટલી આટલી પ્રસ્તુતિ ગઈ છે એમાં કઈ ખોટું કહેવાઈ ગયું હોય અથવા તો કઈ ગેરશબ્દનો પ્રયોગ થઈ ગયો હોય એમ તો થયો તો નથી, પણ આ તો જીભ છે ભાઈ, કંઈક બોલાઈ જાય તો ક્ષમા ચાહું છું અને માફી, એ તો માફ કરવું જ પડે છેલ્લે તો, પણ આ તો એક કેવું પડે બરોબર, તો કઈ કહેવાઈ ગયું તો આઈ એમ રિયલી સોરી. બટ હવે જે મારે વાત કરવી છે ગ્રુપના એડમિન અને ટેકનોલોજીમાં ખરેખર નસ જાણી લીધું છે એવા જ એક બેનશ્રી વર્ષાબેન ચૌધરી, એમનું એક ગીત ખૂબ મજા આવી. વર્ષાબેન સ્પેશિયલી થેન્ક્સ, એક તુમ્હારે લીએ બનતા હૈ. બેનશ્રી વર્ષાબેને મસ્ત પ્રસ્તુતિ પોતાની પ્રસ્તુત કરી, તો થેન્ક યુ સો મચ વર્ષાબેન. અને એક પ્રસ્તુતિની રહી ગઈ એ બદલ એ બેનથી દિલથી માફી માંગું છું. કીર્તિબેન શાહ એવું કંઈક નામ છે મુંબઈના, જેમને વડાપ્રધાનના કેટલાક પોતાના વિચારો રજૂ કર્યા છે, તો ખરેખર બેન તમારી પણ વાત અને તમારા જે વિચારો છે એ વિચારવા, અને તમે કદાચ પ્રધાનમંત્રી બનશો તો લાગે છે કે આપણે ચીનને અત્યારે જ ઉડાડી મારશું. તો તમારા માટે સ્પેશિયલી એક લાઈન કહું કે ધક ધક કરે છે આ દિલ આ હાલાતો જોઈ, ધક ધક કરે છે આ દિલ આ હાલાતો જોઈ, ના જાણે આ વૈશ્વિક મહામારીમાં કેટલાય ગરીબોની આંખો રોઈ. શબ્દોથી લાગુ હું જરૂર કડવો આપને, શબ્દોથી લાગુ જરૂર કડવો આપને, પરંતુ દિલનો એટલો જ ક્લીન હું, અને એકવાર બનું પીએમ તો ઉડાડું આખું ચીન હું, આખું ચીન હું. એવી જ કંઈક પોતાના વિચારો રજૂ કર્યા હતા બેનશ્રી 24 નંબર હતો, બેનનું નામ તો સરખું સમજાણું નથી, કીર્તિબેન કેવું કંઈક કે એમને કીધું હતું, મુંબઈથી હતા. તો બેનશ્રી સ્પેશિયલી થેન્ક યુ, થેન્ક યુ સો મચ. પછી 26 નંબરમાં હતા વિદ્યા સોરઠિયા બેન, એમની પણ સાલી પ્રસ્તુતિ એટલે ગરબા એવા કે અમારા તો રીત અલગ, અમારા તો રિવાજ અલગ. અમે તો નવરાત્રી આવે તો સાલા ગરબે રમીએ તો ખોવાઈ જઈએ, અમે તો ધૂળેટી આવે તો કલર અમે તો ખોવાઈ જઈએ, અને અમે તો દિવાળી આવે તો ટેટા ફોડીએ તો બાજુના વાળા કે બાજુના, આપણે કેટલા પાડોશી રાજ્ય છે, ત્રણક છે ને, એ પણ કે સાલા ગુજરાત વાળા તો કંઈક નવું જ કરે છે હો, વન્સ મોરની જ બૂમો પડાવે છે, એવા જ એક પ્રસ્તુતિ 26 નંબરની હતી. તો સ્પેશિયલી થેન્ક્સ. પછી મારી કવિતા આવે છે, એટલે કે જુનેદ ખાન પઠાણ. હા ભાઈ, નામ તો બોલવું જરૂરી જ છે બરોબર, આ તો મારી કીધું એટલે કોઈક બેન હોય તો, જેમ મહી નદી છે એમાં તો કોઈક હોય એટલે માફ કરજો, એ અમારી કવિતા આવે છે, એ તો આપના ઉપર ડિપેન્ડ કરે છે. બટ એન્કરિંગનો હું અહીંયા આભાર માનીશ કે જેવી મેં રચના કરી હતી એના કરતાં પણ, જેવી મેં પઠન કર્યું હતું એના કરતાં પણ એમને એન્કરિંગ સારું કર્યું છે બરોબર, એટલે મારી રચનામાં તો એટલું દમ નહોતું અને મારા શબ્દોમાં પણ એટલું દમ નહોતું, પણ આ એન્કરિંગથી મને ખુદને એવું લાગ્યું કે આ કવિતા કંઈક મંચમાં સારી શોભે છે, ને કે આ બધા પ્રસ્તુતિ આવતી હતી એટલે ખુદને મંચમાં મનમાં એવું થતું હતું કે આમાં મારી કવિતા તો કાંઈ નથી. તો સ્પેશિયલી થેન્ક્સ એન્કરિંગનો આમાં કહીશ. 28 નંબરની વાત કરવી છે હેતલબેન, અને આમાં એન્કરિંગની પણ, એન્કરિંગનું સાલું આમાં તો કરવું જ પડે છે, કારણ કે આ એન્કરિંગ એવું હતું કે ખરેખર 2020 જેમ મેં વાત કરી, ભવિષ્યમાં પ્રધાનમંત્રી બનીશ તો એક ટેકનો ગુજરાતમાં એવોર્ડ જરૂર આપીશ, એક તો ક્રિએટરને સ્પેશિયલ આપીશ, એડમિનશ્રીઓને આપીશ અને આ બેનશ્રીઓને આપીશ. તો સ્પેશિયલી જે 28 નંબર ઉપર છે હેતલબેન, તો હેતલબેને એવું ગાયન, એવું ગીત અને એવું રજૂ કર્યું છે કે વાત જ નિરાલી છે. હેતલબેને સાલું હું બેડ ઉપર બેઠો હતો અને હેન્ડ ફ્રી
ભીડાઈ અને આરામથી સાંભળતો હતો ફોન, તો ક્યાંય પડ્યો તો મને નથી ખબર, પણ સારું હેતલબેને રજૂ કર્યું ને તો હેન્ડ ફ્રી ડબલ લગાવવાનું મન થઈ ગયું. મેં કીધું અવાજ ચાલો આ ધીમો પડે છે, તો હેડફોન ભીડાવવાનું મન થઈ ગયું. તો સ્પેશિયલી થેન્ક્સ હેતલબેન. પછી વાત કરવી છે એક 29 નંબરની, જેમનું નામ છે હેતલબેન, અને ખૂબ મજાની એમની પણ પ્રસ્તુતિ સાંભળી અને એમને પણ સ્પેશિયલી થેન્ક્સ એક બનતા હે ઓર એક સ્પેશિયલી થેન્ક્સ ભી બનતા હે ઓર સ્પેશિયલી જો ભી કહું. ઓ મિથિબેન તમને પણ સાંભળી અને આનંદ થયો, સ્પેશિયલી થેન્ક્સ, કીપ કન્ટિન્યુ. હવે એક વાત કરવી છે કાજલબેનની, જેમની પ્રસ્તુતિ આના પાસે 6 પ્રસ્તુતિ છે એટલે કોઈ જતા ના રહેતા, બરોબર. થોડાકની વાત કરી છે, હવે થોડાકની વાત કરી તો સાલું એમ થાય, ના કરીએ તો કે રહી ગયું યાર. એટલે એક ભાઈ તરીકે કાજલબેનની પ્રસ્તુતિ મારા સંદર્ભમાં વખાણું, તો કાજલબેન તમને પણ એક સુપર ડુપર હિટ હતું તમારું પણ, અને ખરેખર તમારું સાંભળી અને એન્જોય થયો અને આનંદ થયો અને મજા આવી ગઈ, સ્પેશિયલી થેન્ક્સ કાજલબેન. હવે એક વાત કરવી છે કૃપાબેન સોનીની, અને અહીંથી જેમને અવોર્ડની વાત ચાલતી હતી એ બેનશ્રીઓનું પણ એન્કર પૂરું થાય છે. તો પહેલાં તો બંને બેનશ્રી આસ્થાનાબેન, નામમાં કાંઈ ભૂલ થતી હોય તો ક્ષમા ચાહું છું, બેનશ્રી આયશાબેન, એમને પણ સ્પેશિયલી થેન્ક્સ કે તમારું આવું એન્કરિંગ ગ્રુપમાં કંઈક અનોખું રંગ લાવ્યું છે અને કંઈક એન્કરિંગનો એવોર્ડ આખો તમારા નામે તમારે. હવે વિરાટભાઈ ગઢવી એટલે કે વિરાટદાન ગઢવી, જેઓ મારા પણ એક પરમ મિત્ર છે અને એઓ એવું એન્કરિંગ કરે છે, એવું એન્કરિંગ કરે છે, 2-3 વખત એમને તો એન્કરિંગમાં જોયા છે, એટલે સાલું અનુભવ હોય ને એ માણસમાં કંઈક અલગ જ અંદાજ હોય હો, એ જ આ વિરાટભાઈ ગઢવીમાં જોવા મળે છે. એટલે અને આ પ્રસ્તુતિની વાત કરું તો કૃપાબેન સોની, જેઓ બાયડ ગુજરાતથી છે, અને એમની પણ એક ગીત હતું, એ ગીતમાં સાંભળી અને એ ગીતમાં જ હું તો રહી ગયો, બરોબર. સાલા ટાઈમ થોડોક વધારે લીધો હતો બધામાં, ભલે આ ટેકનો ગુજરાતના જે એડમિનિસ્ટ્રીઓ છે એ સમથિંગ 11:15 આસપાસ પતાવી દીધું હતું, પણ મારે તો 12:15 થઈ ગયા હતા. એનું કારણ કે અમુક તો મેં વન્સ મોર સાંભળ્યું હતું, નેટ સાલું બધું બચાવીને રાખ્યું હતું, મેં કીધું ખૂટાડવું જ છે જ ને. તો સ્પેશિયલી થેન્ક્સ કૃપાબેન સોની, અને બંને બહેનોને પણ સ્પેશિયલી થેન્ક્સ. આવજો. 32 નંબરની પ્રસ્તુતિ હતી ફારૂકભાઈ સોઢા. ફારૂકભાઈ તમે પણ એક સરસ મજાનું એક તમારી પ્રસ્તુતિ સંદર્ભમાં એક રજૂ કરી છે અને મજા આવી તમને પણ સાંભળીને, સ્પેશિયલ થેન્ક્સ. પછી એક હતી પ્રસ્તુતિ વિનેશભાઈ. તો વિનેશભાઈ શું વાત કરું સાલી તમારી, તો હે તમે તો એવું ગાયું ને સારું, એવું લાગતું હતું કે આ મિત્રને ખરેખર જે આ સલમાન ખાન, શાહરૂખ છે, આમિર ખાન છે, એ બધાને તો ચાખા મૂકી દો, જો પિક્ચરમાં મૂક્યો હોય આ સિંગિંગ તરીકે તો, એ તો એક્ટર છે બટ સિંગર તરીકે જાય તો જરૂર કંઈક તો એક બ્લાઇન્ડનું નામ તો રોશન થાય એટલો વિશ્વાસ છે. તો સ્પેશિયલી થેન્ક્સ વિનેશભાઈ, અને વિરાટભાઈ તુમને ભી એન્કરિંગ તો લાજવાબ કી છે, ઇસ ગ્રુપ કો સજા વખતે તો સભી દોસ્તોનો એસા રંગા હે કે ક્યા કી બાત. પછી એક વાત કરવી છે વસલમભાઈ આહિરની. ખરેખર સાંતલપુરનું પ્રાણી હો, આ પાણી હોય એટલે કંઈક ઘટે તો નહીં સાલું, એમાં કંઈક તો નવું હોય એ પાકું છે. એવું નથી કે હું સાંતલપુરનો જોયું એટલે સાંતલપુરના વખાણ કરું છું, પણ હું સાંતલપુરનો તો નથી, માફ કરજો, હું રાધનપુરનો છું, પણ મજા આવી ગઈ વસલમભાઈ આહિરને પણ સાંભળીને, સ્પેશિયલી થેન્ક્સ વસલમભાઈ આહિર. પછી એક પ્રસ્તુતિ હતી દુધિયા મુનેશભાઈની, જેમાં વાત કરી છે હસવું ખૂબ સહેલું છે બટ હસાવું ખૂબ અઘરું છે, એ વાત તો સાલી આજે એન્કરોએ જ સાબિત કરી છે હો. અને મને બાદ કરતા, કારણ કે મારો અવાજ હું ખુદ સ્વીકારું છું કે થોડોક સો સેડ છે અને
જ્યારે કવિતાનો રચના કરતો હોય ત્યારે સહેજ રોમેન્ટિક જેવો થઈ જાય છે. બટ જે પણ હતું સાંભળીને તમને આનંદ થયો તો લેટ્સ એન્જોય. હવે એક હાસ્યની નવી ધમાલ આવી રહી છે, તો સાંભળીને પણ એમને પણ મજા આવી. સ્પેશિયલી થેન્ક્સ. પછી હવે અંતિમ પ્રસ્તુતિ બાય શ્રી મયુરભાઈ ચૌધરી. એટલે એવી એમના અભિપ્રાયો અને એમના વિચારો, એટલે ખરેખર હું એક કવિ હોત તો વિચાર સંદર્ભમાં એક એવોર્ડ આપવાનો થત તો આ ટેકનો ગુજરાતના એક એડમિનને પાકો ભાઈ મયુરભાઈ ચૌધરીને સ્પેશિયલી આપોત. તો અહીંયા એન્ડિંગ પણ થાય છે. અને વિરાટભાઈ, પછી કૃષ્ણાબેન, પછી બેનશ્રી આસ્થાનાબેન અને બેનશ્રી આયશાબેન, આશીર્વાદ, યશ, પછી એક એન્કરિંગ હતું વિરાટભાઈ ગઢવીનું, અને હવે કંઈ છૂટતું હોય તો આપ સમક્ષ માફી માંગવા માટે હાજર છું. લગભગ નથી છૂટતું, બટ છૂટતું હોય તો આઈ એમ રિયલી સોરી. બટ ખૂબ મજા આવી અને ખૂબ આનંદ કર્યો આ ટેકનો ગુજરાતે. 6 મહિના પૂરા કર્યા, તો સાલો મારો બર્થડે પણ મે મહિનાની જ અંદર હતો, તો હું પણ ટેકનો ગુજરાતની સાથે સાથે, એટલે મારા 6 મહિના જ પૂરા થયા જોજો પાછા, પણ મારા કરતા પણ વધુ પ્રગતિના પાંથે આ ઉડ્યું છે ટેકનો ગુજરાત. મેં તો 6 મહિના ખાલી, એમાં લોકડાઉન હતું એટલે કાઢ્યું જ છે, અને વધુ ને વધુ સ્કૂલનો અભ્યાસ કર્યો છે. પણ ટેકનો ગુજરાતે તો આવા એક કાર્યક્રમની સર્જન કરી પણ લીધું, અને જેનો અભિપ્રાય આપ સમક્ષ હું પહોંચાડવાનો આ નમ્ર પ્રયત્ન કર્યો હતો. આશા રાખું છું કે આપને ગમ્યો હશે. શાયદ મોટું થઈ ગયું છે, પણ માફ કરશો. અને બધાયના સાંભળી અને ખૂબ આનંદ થયો. બધાયને સ્પેશિયલી થેન્ક યુ સો મચ. ખરેખર મિત્રો, આભાર તો પારકાનો હોય, પોતાનાનો ના હોય, એટલે અહીંયા આભાર તો હું વ્યક્ત તો નહીં કરું, પણ એક થેન્ક્સ સ્વરૂપે અહીંયા હું કહીશ. શુક્રિયા અપને ખુશ નસીબી કા એહસાસ હુઆ તો મન કિયા શુક્રિયા કહ દે ઉસ ખુદા ને ટૂટને કી હિંમત દી બેચેનિયો મેં શબર દિયા ઇસ ખુદા કા ભી શુક્રિયા ઔર ઇસ ટેકનો ગુજરાત કા ભી શુક્રિયા જિન્હોને હમે કુછ અંદાજ દિખાએ કુછ ટેકનોલોજી સે સંબંધિત હો ચાહે સાંસ્કૃતિક કાર્યક્રમ હો ઉસમે ભી બહોત અચ્છા એન્કર ઓર બહોત હી અચ્છી પ્રસ્તુતિ દેખી તો ઇસલિયે સભી કો શુક્રિયા. યુ કીક વર્કિંગ હાર્ટ, યુ કીક ફ્લાઇંગ ઓન ધ વિન વિન્સ ઓફ કન્ટિન્યુઅસ, કીપ કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ. ટેકનો ગુજરાત વિલ ઓલવેઝ પ્રોગ્રેસ.